બાળકોના ઉછેરમાં માતા પિતા અથવા વાલીએ ખૂબ જ તકેદારી રાખવાની જરૂર છે। બાળકને જ્યારે દાંત આવવાના હોય તેવા કિસ્સામાં ખાસ કરીને બાળક જે વસ્તુ હાથમાં આવે તે મોઢામાં નાખતા હોય છે, ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબો સમક્ષ એક ચોંકાવનારો કેસ સામે આવ્યો છે। મધ્યપ્રદેશના રતલામના માત્ર 9 મહિનાનું બાળક રમકડાનું મોબાઈલ રમતા રમતા એલઈડી બલ્બ ગળી ગયું હતું। બાળકના માતા પિતા તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા, જ્યાં સિવિલના બાળ રોગ સર્જરી વિભાગના તબીબોએ બાળકનું એક્સરે કર્યું ત્યારે તેના ફેફસામાં પિન આકારનું ફેરોન બોડી દેખાયું, જેને બાળ રોગ સર્જરી વિભાગના વડા અને સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશી અને ડોક્ટર કલ્પેશની ટીમ દ્વારા ભારે જહેમતના અંતે સર્જરી કરીને એલઈડી બલ્બ કાઢી નાખવામાં આવ્યો હતો। આ સર્જરીમાં ડોક્ટર ભાવના અને ડોક્ટર નમ્રતાની ટીમે એનેસ્થેસિયા આપવામાં ભાગ ભજવ્યો હતો। ત્યારે જટિલ સર્જરી બાદ આ પરિવારમાં ખુશીનો માહોલ છવાયો હતો, ત્યારે હાલ બાળક સ્વસ્થ છે। મા બાપ માટે ચોંકાવનારો કિસ્સો સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક સર્જરી વિભાગમાં સામે આવ્યો છે। હસન અલી કરીને માત્ર 9 મહિનાનું બાળક, જે રતલામ જિલ્લાનું રહેવાસી, મધ્યપ્રદેશથી સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સીમાં લઈ આવવામાં આવ્યું અને બાળકની હિસ્ટ્રી લેતા એવી જાણ થઈ કે જે પ્લાસ્ટિકનો મોબાઈલ આવે છે એમાં લાઇટની એન્ટીના હોય છે, જેમાં એલઈડી લાઇટ હોય છે, એના હાથમાં હતું અને એને રમતા રમતા કદાચ તોડી દીધું હશે અને એ એલઈડી લાઇટ એ શ્વાસોશ્વાસમાં ગળી ગયું અને બાળકને અચાનક શ્વાસોશ્વાસ વધતા નજીકની લોકલ હોસ્પિટલ લઈ ગયા, જ્યાંથી એમને કહ્યું કે કોઈ હાયર સેન્ટર પર લઈ જાઓ જ્યાં આની સર્જરી શક્ય બને। એના પિતાના મિત્ર અમદાવાદમાં રહેવા હોવાથી અને સિવિલ હોસ્પિટલની જાણકારી હોવાથી એમને કહ્યું કે આપના બાળકને લઈને સિવિલ હોસ્પિટલ આવો, એનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે। બાળકને અહીંયા લઈ આવ્યા અને એક્સરેની અંદર એક પિન જેવું આપણને દેખાય છે। પ્રથમ પ્રયત્ને અમે એને નીકાળી ન શક્યા, ખૂબ સોજો હતો, ખૂબ સિક્રીશન હતા, પરંતુ એના 3 દિવસ પછી બીજો પ્રયત્ન કર્યો, જેની અંદરથી એ ફોરેન બોડી, જે કહેવાય કે જમણા ફેફસામાં ફસાયેલી હતી, એને કાઢવામાં આવી અને આશ્ચર્ય પામતા એવું દેખાય છે કે આખી એલઈડી લાઇટ અને એની બંને વાયર સાથે એને અમે સફળતાપૂર્વક કાઢી શક્યા। નમ્રતાબેન અને ભાવનાબેને એનેસ્થેસિયા આપ્યો, હું અને ડૉક્ટર કલ્પેશને અમારી ટીમે એને આ સર્જરીને એટલે કે બ્રોન્કોસ્કોપિક રિમૂવલ ઓફ ફોરેન બોડીને સફળતાપૂર્વક પાર પાડ્યું। બાળક સ્વસ્થ થઈ અને પાછું મધ્યપ્રદેશ ઘરે ગયું। હમ એમપી સે આયે હૈ અમદાવાદ સિવિલ હોસ્પિટલ મેં, હમારે બચ્ચેને મોબાઈલ કા તાર પિન ખા લિયા થા તો ઉસકે શ્વાસ નલીમાં અટક ગયા થા, ઉસકો ઓપરેશન દ્વારા દૂરબીન સે નિકાલ દિયા ગયે ઓર અબ હમારે બચ્ચે કો કોઈ તકલીફ નહીં, અચ્છા બઢિયા ખેલ રહા હૈ, હમ ઇસ હોસ્પિટલ સે બહોત સહી હો।